બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેશોદ ડીવાયએસપી કચેરી ખાતે લોક દરબાર યોજાયો. સરકારની વ્યાજખોરો સામેની લડતમાં લોકોને આવા અતિશય વ્યાજ વસૂલતા લોકોના ત્રાસમાંથી કેમ મુક્ત કરવા તે માટેનું હાલમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જૂનાગઢ જિલ્લામાં વ્યાજખોરો સામે ઠેક ઠેકાણે પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે કેશોદ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના અલગ અલગ આગેવાનોએ હાજરી આપી હતી. અને આ લોક દરબારમાં કેશોદના મેઘના સોસાયટીમાંથી એક વ્યક્તિ પોલીસને વ્યાજખોરોના ત્રાસમાંથી છોડાવવા માટે અને પોતાની ફરિયાદ લઈને પોતાના ન્યાય આપવાની માંગણી કરી હતી અને આ અરજદારે વ્યાજે આપનાર વ્યક્તિને જમીન મકાન પડાવી લીધા છે તેનો રસ્તો કાઢી આ લોકોના ત્રાસમાંથી મુક્તિ આપવામાં તેવી પોલીસને રજૂઆત કરી હતી. ત્યારે પોલીસ પણ યોગ્ય કરવાની ખાતરી આપી હતી. તો અન્ય બે અરજદારોમાં એક કેવદરા ગામના અને એક કેશોદના શ્રદ્ધા સોસાયટીમાં રહેતા અરજદારોએ પોતાની રજૂઆત કરી હતી, પરંતુ તેઓની બેન્કિંગ લોનને લઈને વ્યાજ બાબતે ફરિયાદ હતી. તેમ છતાં પોલીસે આવા અરજદારોને બેંકના અધિકારીઓ સાથે વાતચીત કરી તેમના પ્રશ્નને યોગ્ય થાય તેવી રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે પોલીસ લોક દરબારમાં આવનાર ફરિયાદી ફરિયાદ દાખલ કરી દાખલારૂપ પોલીસ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી લોકો નિર્ભય બની બહાર ન આવે તેવો પણ સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. કેશોદ ડીવાયએસપી કચેરી ખાતે યોજાયેલા લોક દરબારમાં કેશોદ માંગરોળ વંથલી તાલુકાના પોલીસ સ્ટાફ તથા રાજકીય સામાજિક આગેવાનો વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદ હડિયા, જેડેશ ટીવી, કેશોદ. આજ રોજ ગુજરાત સરકાર શ્રીના સૂચન હતું કે આપણે ગુજરાત સરકારને ગુજરાતની પ્રજામાં વ્યાજમુક્ત કરવું, તે અનુસંધાને વ્યાજખોરો વિરુદ્ધ એક મુહિમ સરકારશ્રીએ ઊભી કરી છે, જેના અનુસંધાને આજરોજ કેશોદ ડીવાયએસપી ઓફિસ ખાતે કેશોદ ડિવિઝનના પોલીસ સ્ટેશનો જેમાં કેશોદ, માણાવદર, માટવા અને વંથલી ચાર પોલીસ સ્ટેશનના આપણે આગેવાનોને બોલાવી અને એક લોક દરબારનું આયોજન કરેલું, જેમાં વ્યાજખોરીથી ત્રસ્ત જે લોકો છે તે લોકોને પણ બોલાવેલા. તે ઉપરાંત જુદા જુદા સમાજના જુદા જુદા વેપારી એસોસિએશનના આગેવાનો અને પત્રકાર મિત્રોને પણ બોલાવ્યા અને તેઓના પ્રશ્નો સાંભળ્યા અને બે થી ત્રણ અરજદારો રૂબરૂ પણ આવીને રજૂઆત કરેલી છે, જે કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારના છે, જે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કોડી સાહેબને એમની તરફ મોકલી આપેલા છે. અને મારી તમામ કેશોદ ડિવિઝન વિસ્તારના તમામ લોકોને અપીલ છે કે આપ કોઈ પણ વ્યાજખોરીના ચંગુલમાં ફસાઈ ગયા હો તો ગમે ત્યારે નિર્ભીક રીતે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરશો, મારો સંપર્ક કરશો, અમે આપને ન્યાય આપવાની પૂરેપૂરો પ્રયત્ન કરશું અને પોલીસ છે આપની સાથે છે, સાથે હતી અને સાથે રહેશે એ હું આપને અપીલ કરું છું અને ખાતરી આપું છું કે પોલીસ તમારી પૂરેપૂરી મદદ કરશે, કાયદેકીય પૂરેપૂરી મદદ કરશે. તો આપ વ્યાજખોરોના ચંગુલમાંથી નિર્ભીક રીતે બહાર આવો અને ખુલ્લા કોઈ પણ નિર્ભીક રીતે પોલીસ સ્ટેશન આવશો એવી આપને અપીલ કરું છું. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાયટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદા માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે.
સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.